યહૂદીઓના એક પર્વ પ્રસંગે ઈસુ યરૂશાલેમ પાછા ગયા. યરૂશાલેમ શહેરમાં ઘેટાં દરવાજા પાસે બેથઝાથા નામે પાંચ વરંડાવાળો કુંડ હતો. અહીં મોટી સંખ્યામાં બીમાર લોકો એટલે કે અંધ, લંગડા, લકવાવાળા લોકો પડી રહેતા હતા. ઈશ્વરનો દૂત કોઈ કોઈ વાર આવીને પાણી હલાવતો હતો. તે વખતે જે માણસ પહેલો કુંડમાં ઉતરતો તે સાજો થતો. ત્યાં 38 વર્ષથી પીડાતો એક માણસ હતો. ઈસુએ તેને જોયો અને જાણ્યું કે તે ઘણા વર્ષોથી પીડાય છે. ત્યારે તેમણે તેને પૂછ્યું, શું તું સાજો થવા ચાહે છે? તે માણસે જવાબ આપ્યો, હું લાચાર છું, કેમ કે જ્યારે પાણી હાલે છે ત્યારે મારી મદદ કરનાર કોઈ હોતું નથી. હું તેમાં ઉતરવા પ્રયત્ન કરું તે પહેલા બીજો કોઈ તેમાં ઉતરી પડે છે. ઈસુએ તેને કહ્યું, ઊભો થા, તારી પથારી લઈને ઘરે ચાલ્યો જા. તરત જ તે માણસ સાજો થઈ ગયો. અને પોતાની પથારી વાળી લઈને ચાલવા લાગ્યો. આ ચમત્કાર સાબાથ દિને બન્યો, તેથી યહૂદી આગેવાનોએ વાંધો ઉઠાવ્યો. તેઓએ સાજા થયેલા માણસને કહ્યું, વિશ્રામ વારે કામ કરવું ઉચિત નથી, પથારી ઊંચકવી તે પણ નિયમ વિરુદ્ધ છે. તેણે જવાબ આપ્યો, મને સાજો કરનારે જ એમ કરવાનું કહ્યું. તેઓએ પૂછ્યું, તને એવું કહેનાર કોણ છે? પોતાને સાજો કરનાર કોણ હતું તેની તેને ખબર નહોતી, કારણ કે ઈસુ ટોળામાં ભળી ગયા હતા. થોડા સમય પછી ઈસુ તેને મંદિરમાં મળ્યા અને કહ્યું, જો તું સાજો થઈ ગયો છે, હવેથી પાપ કરીશ નહીં, રખેને તારી હાલત વધારે ખરાબ થાય.